આ મોદી સાહેબ નું સપનું 24 કલાક દેશની સેવા. હા, આપણે તો હાળી માંદી પડે ત્યાં જવું પડે, નહીં તો એના ધુવાણ આપણા રહોડામાં જ નીકળે. હા હા, મોદી સાહેબ નું રાજ એટલે મંદિરમાં રાજભોગ ધરાવ્યો એવું, દર્શન કરાય, કોઈથી ખવાય નહીં. કોઈ આઠાને હેરવી ન હગે. હા, તમારા છોકરો ભણતો હોય ને સ્કોલરશીપ આવતી હોય ને તો છોકરાનું ખાતું મફત ખુલી જાય, એના બાપુજી 2 રૂપિયા લઈ ન હગે, વિદ્યાર્થીને ખાતામાં સીધા જમા થાય. નકર કેટલા વર્ષ તો બરફ જેવી ગ્રાન્ટો આવતી, આટલા જણા બેઠા, અહીંથી 1.5 કિલોનું ગાંગડું એક પછી એક જવા દઉં, વાં જાવ 100 ગ્રામ વધે. હા, તો કેટલા વર્ષ તો એવી ગ્રાન્ટો હાલી, 5 કરોડ પાસ થયા હોય તે 5 લાખ ફૂગે, કારણ કે ટપક પદ્ધતિ. વચમાંથી ખાઈ જાય. હા, હવે એવું નથી. તમે જો કેટલી યોજનાઓ સરકારે બહાર પાડી છે. જીવવા જેવો આ જમાનો આવ્યો છે, રહેતા આવડે તો ધુબા કાઢી તો જેવો જમાનો, હારામાં હારો આ યુગ છે આપણા માટે. અને મોદી સાહેબ, સરદાર સાહેબ અને ગાંધી સાહેબ પછીનો આ 3જો યુગ પુરુષ છે મિત્રો, એને કોઈ હરાવી નહીં શકે. વિદેશમાં જાય સામે વાળાને હાથ પકડીને રામ રામ કરીને એવા દબાવે, ત્યાં જ ઓલા એગ્રી થઈ જાય. હા, તમે આપણે તેને આઈરે ન જાતો, પણ વિદેશ જાય એટલે ટીવીમાં દેખાડે. હમણાં થોડાક ટાઈમ પહેલા ચીન ગયા ને, ચીનાનો હાથ એવો દબાયો ને તે, નકર ચીના જોવા પૂરતી જ આંખું ખોલે, તો એ ચીનાની આંખું ટબા જેવી થઈ ગયેલી. હા હા, એ લોકો એગ્રી થઈ જાય કે નહીં આમાં કાંઈક છે. આ 100% વાત છે. ખુરશીથી માણસ નથી શોભતો, માણસ એવો હોવો જોઈએ જેનાથી ખુરશી દીપી જવી જોઈએ, એ મહત્વની વાત છે. હા, અને તમે જો આપણી બધી જગ્યાઓની એને નોંધ કરી. હા, મોદી સાહેબની સરકાર આવી તો આખા ભારતની ધાર્મિક જગ્યાઓ છે એ બધી જગ્યાઓનું રેકોર્ડ કર્યું, નોંધ કરી કે આ જગ્યાઓમાં ગમે ત્યારે કાંઈ તકલીફ ન પડવી જોઈએ. હા, કારણ કે આ ઋષિઓનો દેશ છે અને એ ઉજળી પરંપરાઓની જગ્યાઓ છે, એ જગ્યામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. આવી નોંધ જો કોઈ લીધી હોય તો એ મોદી સાહેબે લીધી છે.